એક કોઠો, આ બીજો કોઠો, આ ત્રીજો કોઠો, ચોથો કોઠો, પાંચમો કોઠો, છઠ્ઠો અને છેલ્લે સાતમો કોઠો. અલગ અલગ સાત કોઠા તમારે પાર કરવા પડે છે. થોડી ડરાવણી પણ છે, કારણ કે કોઈ છે નહીં અંદરની સાઈડમાં. આપણે આવી ગયા છીએ એ વાવની બિલકુલ અંદર. નમસ્કાર દોસ્તો, આજે હું તમને દેખાડવાનો છું એક ઐતિહાસિક પૌરાણિક સધી માતાજીની સાત કોઠાવાળી વાવ. આ વાવ વિશે સરકારને પણ ખબર નથી, પુરાતત્વ ખાતાને પણ ખબર નથી અને લોકોને પણ ખબર નથી. હું અચાનક આ જગ્યાએ આવી ચડ્યો છું, તો વાવની અંદર જઈશું, આનો ઇતિહાસ થોડો જાણવાનો પ્રયાસ કરીશું જો મળશે તો, અને આ જગ્યા ક્યાં આવેલી છે તે પણ હું તમને જણાવીશ. તો દોસ્તો, એ ઐતિહાસિક સાત કોઠાની વાવની તલાશમાં હું આવી પહોંચ્યો છું ગાંધીનગર જિલ્લાના રણાસણ ચોકડી પાસે. અહીંયા છે એ સધી માતાજીની સાત કોઠાની વાવ, આની અંદર છે. લોકેશન છે ગાંધીનગરથી 40 કિલોમીટર આગળ મહુડીની પાસે. સામે છે મહુડી જવાનો રસ્તો, રણાસણ ચોકડી, આશ્રમ ચોકડી પણ કહેવામાં આવે છે. અને આ રસ્તો જે છે તે વિજાપુરથી જાય છે. વિજાપુરથી તમે આ સાઈડ આવશો તો વિજાપુરથી આ સાઈડ 6 કિલોમીટરના અંતરે એક નાની અમથી જગ્યા છે, જયશ્રી સધીમાં પૌરાણિક સાત કોઠાની વાવ એવું લખેલું હશે. ચાલો અંદર જઈએ અને પ્રયાસ કરીએ આ જગ્યાનો ઇતિહાસ જાણવાનો. તો આ વાવનો એક એન્ટ્રી પોઈન્ટ છે, એટલે કે ગેટ છે, જેની અંદર આપણે જઈશું અને જોઈશું કે આ વાવ કેટલી જૂની છે. તો જુઓ, આપણે હવે વાવની અંદર જવાની જે છે તૈયારી કરી રહ્યા છીએ. આ નીચે પગથિયા છે અને હવે આપણે અંદર જઈશું. પરંતુ એ પહેલાં તમને ઉપરનું દ્રશ્ય દેખાડી દઉં. જુઓ, તમે આખું ઓવાવરું જગ્યા છે, કોઈ મરમત નથી, કોઈ જાળવણી નથી. બની શકે કદાચ કે પુરાતત્વ ખાતાને આ જગ્યાની ખબર પણ ના હોય. તો ચાલો ધીમે ધીમે જઈએ આ સાત કોઠાની વાવ જોવા માટે. જુઓ, ઘણા બધા પગથી આપણે નીચે ઉતરવા પડે છે અને કેટલી જૂની હશે કોઈને ખબર નથી, મેં તમને કહ્યું તેમ. અને માતાજીના અલગ અલગ ફોટા લગાડેલા છે. આપણે ઉપરથી આવ્યા હતા થોડા પગથી ઉતરીને. સાત કોઠાની વાવ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે જો અલગ અલગ સાત કોઠા તમારે પાર કરવા પડે છે. 1, 2, 3 એવા સાત કોઠા અને સાત અલગ અલગ છિદ્રો છે ઉપરની તરફ. ચાલો નીચે જઈએ. ઉપર જો, ઉપર પણ કોઈ જાળવણી નથી, કબૂતરો છે. આ જો, અલગ અલગ પાંદડા પડેલા છે, કોઈ સફાઈ પણ થતી હોય એવું મને લાગતું નથી. જો આ પુરાતત્વ ખાતાની નજરમાં આવે અથવા તો રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની નજરમાં આવે તો લોકો અહીંયા પણ દર્શન કરવા માટે આવી શકે એવી જગ્યા છે એવું મને લાગે છે. આમ તો થોડી ડરાવણી પણ છે કારણ કે કોઈ છે નહીં અંદરની સાઈડમાં. જો, ઉપરે કોઈ નથી, નીચે કોઈ નથી. ઉપરનો નજારો તમને દેખાડું. સધી માતાજીની આ વાવ હોવાનું કહેવાય છે. હવે આપણે ધીમે ધીમે અંતિમ કોઠા તરફ આવી ગયા છીએ. તો જુઓ, આપણે આવી ગયા છીએ એ વાવની બિલકુલ અંદર. અહીં પાણી નથી. આ નીચેનું જે મેઇન જે વાવ કહેવાય અહીંયા હોય છે. વાવ બુરાઈ ગઈ છે, અંદર માટી બાટી આવી ગઈ હશે. જુઓ, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પહેલાંના સમયમાં લોકો પીવાના પાણી માટે આવી અલગ અલગ વાવ બનાવતા હતા કે જેથી ઉનાળામાં અથવા તો જ્યારે દુષ્કાળ પડે ત્યારે પાણીની કોઈ સમસ્યા લોકોને ના નડે. જે સમયના રાજા મહારાજા હતા એ સમયના, એવો અલગ અલગ આવી વાવ બનાવતા હતા અને વાવની અંદર આવી કોતરણીઓ અલગ અલગ ડિઝાઇન કરાવતા હતા. તો આ સાત કોઠાની પૌરાણિક વાવ છે સધી માતાજીની. ઉત્તર ગુજરાતમાં સધી માતાને લોકો ખૂબ માને છે, ખૂબ પૂજે છે. તો એ જ માતાના નામ પરથી આ સધી માતાની પૌરાણિક સાત કોઠાની વાવ છે. હું તમને લઈ આવું છું અને હું પહેલી વખતે આવ્યો છું અને મને લાગે છે કે તમારે જે વિડીયો જોઈ રહ્યા છો એમાંથી મોટાભાગના લોકો 99.99% લોકોએ આ જગ્યા નહીં જ જોઈ હોય. જુઓ, ક્યાંય કોઈ જગ્યાએ કોઈ ઉલ્લેખ પણ નથી કે ભાઈ આ ઇતિહાસ આનો શું છે, કેટલી જૂની છે. પાણી તો છે જ નહીં આમાં. એટલું સારું છે કે પગથિયા હજી હેમખેમ છે, ઉતરી શકાય એવા છે. પરંતુ સ્ટ્રક્ચર આખું જુઓ, ખૂબ સુંદર સ્ટ્રક્ચર છે. સાત કોઠા જુઓ, અલગ અલગ કોઠા છે ને. આ એક કોઠો, આગળ કોઠા, એવી અલગ અલગ સાત કોઠા. સાત કોઠા તમારે પાર કરી અને અહીંયા આવવું પડે છે આ માતાજીની વાવ જોવા માટે. તો આગળ છે એ પૌરાણિક સાત કોઠાની વાવ. અહીંયા દલપતભાઈ કેબિન નાખીને બેઠા છે, વસ્તુઓ વેચે છે. દલપતભાઈ, તમે કેટલા સમયથી અહીંયા છો? 4 વર્ષ. 4 વર્ષથી આ જગ્યાએ છો. તો ઐતિહાસિક વાવ છે, કોઈ સરકારને ખબર છે કે નહીં? અચ્છા, તો અહીંયા લોકો આવે છે? આવે, દર્શન કરવા આવે. દર્શન કરવા આવે. કોઈ સાફ સફાઈ કરે છે કે નહીં? કરાય છે, બે વખત નહીં કરાય. તમે કરાવી, બાકી કોઈ સરકાર તરફથી એવું કોઈ નહીં? કોઈ નહીં, કોઈ લાભ નહીં. કોઈ મંદિર વાળા, કોઈ ટ્રસ્ટ વાળા એવું કઈ છે નહીં? કોઈ નહીં, કોઈ પગાર નહીં, કોઈ નિયમ નહીં. ના પર હેડવાનું છે. અચ્છા, તો જે ભક્તો આવતા હોય એ થોડી સાફ સુફ કરતા હશે, અગરબત્તી ને એવું કરતા હશે? આ બધી અગરબત્તી નહીં કરી. તો રોજના કેટલા 5-10 લોકો આવે જોવા?
અચ્છા, આ સદી માતાના જે ભક્તો હોય તો તમને આનો ઇતિહાસ ખબર છે? આ જગ્યાનો ઇતિહાસ કોઈ ખબર નથી, કોઈને ખબર નથી, કોઈ જ નહીં ખબર. આપણે ખાલી ગુરુ સેવા કરવા માટે જ રહ્યા છીએ. અચ્છા, વર્ષો પણ કોઈ મને આવું કોઈ માહિતી પૂછી નહીં અને આપણે કઈ નહીં કોને પૂછ્યું અને તમને ખબર પણ નહીં હોય એટલે કેવાનો તો મતલબ જ નથી. આ તો માતાની સેવા કરતો હતો એના હિસાબે આપણા આંજણ મંડળમાંથી આ ગલ્લો લાવ્યો હું અને પછી મૂકે બાકી બે હિત કરતો હતો. અને આ જગ્યા જે છે એનું સરનામું શું કહેવાય? આ જગ્યા કઈ છે? રણાસન ચોકડી. રણાસન ચોકડી ગાંધીનગર જિલ્લો લાગુ પડે ને? અને મહુડી જે ચાર રસ્તા છે આશ્રમ ચોકડી ગઈ જવાનું. આશ્રમ ચોકડી, આશ્રમ ચોકડી એની બાજુમાં છે. આપું એડ્રેસ તમને આપી દઉં. અચ્છા, તો જો દલપતભાઈ જે ચાર વર્ષથી અહીંયા કેબિન ચલાવે છે, અંધજન મંડળ વસ્ત્રાપુર જે છે અમદાવાદનું, તેના સહયોગથી તેમની એક કેબિન છે જેમાં તેઓ નાની નાની વસ્તુઓ વેચે છે. એમને પણ નથી ખબર આ જગ્યાનો ઇતિહાસ. અને કોઈ જુઓ, કોઈ ખાસ ગેટ પણ નથી. આ હાઈવે છે, હાઈવેની બાજુમાં નાનું સ્ટ્રક્ચર છે અને ત્યાં વાવ છે. તો જો કેટલી દુર્દશા છે એક સ્થાપત્યની, જે ગુજરાતનું ગૌરવ બની શકે છે પણ કોઈ જાળવણી છે નહીં. તો પ્લીઝ, જો કોઈ સરકારમાંથી કે પછી પુરાતત્વ વિભાગમાંથી આ વિડીયો જોઈ રહ્યા હોય તો આ જગ્યા તરફ ધ્યાન આપો, આને વિકસાવો, વ્યવસ્થિત કરાવો. આ એક સારી, જોવાલાયક અને પૂજનીય જગ્યા બની શકે છે. તમને શું લાગે છે કોમેન્ટમાં જરૂર લખજો મિત્રો. તો આપણે વાવની ઉપર આવી ગયા છીએ. સાત કોઠા, જો તમે સમજાવું, એક કોઠો, આ બીજો કોઠો, આ ત્રીજો કોઠો, ચોથો કોઠો, પાંચમો કોઠો, છઠ્ઠો અને છેલ્લે સાતમો કોઠો. તો આમ આ સાત કોઠા છે, અલગ અલગ સ્ટેજ છે, અલગ અલગ તબક્કાઓ છે જેને તમારે પાર કરવા પડે છે. આ ઉપરની બાજુ છે, નીચે વાવ છે. દોસ્તો, આ જગ્યાએ આવવાનો મારો કોઈ ઈરાદો ન હતો, કારણ કે આ જગ્યા વિશે મને પણ ખબર ન હતી. હું ગાંધીનગરથી મહુડી તરફ જતો હતો, રસ્તામાં મને આ જગ્યાનું બોર્ડ જોવા મળ્યું. મને લાગ્યું કે આ જગ્યા તમને દેખાડવી જોઈએ. જો દેખાવમાં થોડી ડરાવની લાગે એમ છે, કારણ કે કોઈ છે નહીં અહીંયા, કોઈ જાળવણી નથી, પણ સુંદર છે. જો તમને આવી જગ્યાઓ જોવામાં રસ હોય, ખાસ કરીને ધાર્મિક જગ્યા છે, થોડીક પૌરાણિક જગ્યા છે અને પુરાતત્વીય જે સાઇટ કહેવાય એવી જગ્યા છે. ઉપરથી આપણે આવ્યા હતા અને નીચે છે આ વાવ, સાત કોઠાની વાવ. તો દોસ્તો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય, સદી માતાજીની સાત કોઠાની પૌરાણિક વાવનો, તો વિડીયોને લાઈક કરો, શેર કરો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમે ફેસબુક પર આ વિડીયો જોઈ રહ્યા છો તો મારા પેજને લાઈક અને ફોલો કરો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.